श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आपी YouTube चैनल भगवत स्मरण मां। पवित्र श्रावण मास मां नित्य संध्याए आपणे पुरुषोत्तम भगवान नी कथा अध्याय अने अमृत धारानी वार्ता सांभळीए छे। आज आ वीडियो नी अंदर आपणे सांभळीशुं पुरुषोत्तम भगवान नी कथा अध्याय 29मो संध्या काल ना नियमो अने अमृत धारा अणमानीती राणी नी वार्ता। ते पहला आपणे पुरुषोत्तम भगवान नु ध्यान धरी लईए। ओम नमो भगवते वासुदेवाय। जो तमे हजी सुधी चैनल सब्सक्राइब नथी करी तो चैनल सब्सक्राइब करो, बेल आइकॉन दबावनारी नई वीडियो माटे, वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपों मा शेयर करो। बोलिए श्री पुरुषोत्तम भगवान नी जय। पुरुषोत्तम भगवान नी कथा अध्याय 29मो संध्या काल ना नियमो। पुरुषोत्तम मास नो एवो महिमा जोई देवो पण नवाई पाम्या। नारदे पूछ्यु, हे नारायण, आपे सवारे पूजा करवानी विधि बतावी, हवे दिवसना पाछला भागमां व्यक्तिए शुं करवो ते कहो। श्री नारायण बोल्या, सवारे ध्यान पूजा कर्या पछी मध्याह्ने शुं कार्यो करवा ते जणावुं छुं। आ मासमां मध्याह्ने पंच महायज्ञો કરવા, અન્નનું બલિદાન મૂકવું, અતિથિને જમાડવા, ગાય કાગડા અને કૂતરાને અન્નદાન આપવું, ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપી પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતા પહેલા સત્ય તપનેવ પરિતિ પિ સ્થિતિમિ એ મંત્રનો ઉચ્ચાર કરીને પાત્રની ચોતરફ હાથથી પાણીની ધારા કરીને ત્રણ ઢગલી કરી ચોખા મૂકવી અથવા જે ભોજન થાળીમાં હોય તેમાંથી થોડું થોડું મૂકવું। ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું। યોગીએ 8 કોડિયા, વાનપ્રસ્થે 16 કોડિયા, ગૃહસ્થાશ્રમીઓએ 32 કોડિયા, બ્રહ્મચારીઓએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું, બ્રાહ્મણ ક્ષત્રિય તથા વૈશ્યે શાસ્ત્ર વિરુદ્ધ આહાર લેવો નહીં, વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં, જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી, અગસ્ત્ય મુનિને યાદ કરવા, શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરવું, સૂર્ય અસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું, ઘેર આવી ફરી હાથ પગ ધોઈ શયન સંધ્યા કરવી। જે બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે છે તેનું બ્રહ્મ તેજ વધે છે, અને જે સંધ્યા નથી કરતો તે ગૌવધનું પાપ વહારે છે અને નરકમાં પડે છે। સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો, ગાયત્રી જાપ કરે છે તે 14 લોકમાં પૂજાય છે, 10 દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા, સંધ્યા કાળ પછી થોડું જમવું અને પછી સૂઈ જવું, શયન કરતી વખતે પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવો, પોતાના સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખવો અને યાત્રા કે પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું, ઉત્તર દિશાએ મોં રાખીને કે ગાદલા ઓશિકા વિના સૂવું, સૂતી વેળાએ વિષ્ણુ ભગવાન અને પંચ ઋષિઓનું ધ્યાન ધરવું, પહેલો અને છેલ્લો પ્રહર વેદ અભ્યાસમાં બાકીના 2 પ્રહર જ સૂવું, માંસ અને દારૂનો ત્યાગ કરવો, પરસ્ત્રીનો સ્પર્શ ટાળવો અને મર્યાદામાં રહેવું, પોતાના આતપજનો પ્રત્યે સમાન ભાવ રાખવો, બીજા ધર્મની નિંદા ન કરવી, આ બધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગવી વૈકુંઠ લોકને પામે છે। શ્રી બૃહદનારણ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યમનો સંધ્યા કાળના નિયમો નામનો 29મો અધ્યાય સંપૂર્ણ। મિત્રો, હવે આપણે સાંભળીશું અમૃત ધારા અણમાનીતી રાણીની વાર્તા। ચિત્રસેન રાજાને 2 રાણી, એક માનીતી અને બીજી અણમાનીતી। માનીતી રાણી એસ કરે અને અણમાનીતી ઠેબા ખાય। રાજા અણમાનીતીને કદી બોલાવે પણ નહીં, દાસી રોજ ભોજન આપી જાય અને અણમાનીતી એ ખાઈને પેટ ભરે। માનીતી તો રૂપરૂપનો અંબાર, જાણે કાચની પૂતળી હોય, પણ અદેખી અને અભિમાની। જ્યારે અણમાનીતીનો દેખાવ સામાન્ય પણ દયાળુ અને સર્વ ગુણોનો ભંડાર, એમાં વળી માનીતીને પુત્ર જન્મ્યો પછી તો ધરતીથી વેત ઊંચી ચાલવા લાગી।
એમ કરતા પાવન પુરુષોત્તમ માસ આવ્યો. અણમાનીતીએ વ્રત લીધું. રોજ વહેલી સવારે નદીએ નાવા જાય, કથા વાર્તા સાંભળે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે, એક ટાણું કરે, પ્રભુ સ્મરણ કરે અને ભજન ગાય. આ જોઈને માનીતીના પેટમાં તેલ રેડાયો. એને વ્રત તોડાવવા માટે વધ્યું ઘટ્યું એઠું ભોજન મોકલાવવા માંડ્યો. પણ અણમાનીતી સમજી ગઈ કે માનીતી વ્રત તોડાવવા માંગે છે. આથી તેણે એકટાણા છોડીને નકુરડા ઉપવાસ શરૂ કરી દીધા. આથી ઝેરીલા સ્વભાવની માનીતી રાણીએ છંછેડાઈ અને રાજાના કાન ભંભેર્યા કે તમને મારી નાખવા માટે આ ચુડેલ આવા વ્રત કરે છે, તમે મરો તો એના પિયરિયા રાજ મળે. માનીતી આંખે ન જોતા રાજાએ વાત સાચી માની લીધી અને તેણે રોષે ભરાઈને અણમાનીતીને કાઢી મૂકી. બિચારી અણમાનીતી તો રડતી કકડતી ચાલી નીકળી, લથડિયા ખાતી જાય અને આગળ વધતી જાય. રસ્તામાં એક તરસી ગાય મળી, રાણીથી જોયું ન ગયું, તરત જ તેણે કૂવીથી પાણી લાવી ગાયને પાયું અને આગળ વધી. આગળ જતા જીણ શિવાલય આવ્યો. રાણીએ ત્યાં વાળી ચોડીને ચોખ્ખું ચખાણ કરી નાખ્યું, જળ લઈને શિવને ચડાવ્યું, બીલી પત્ર લાવી શિવની પૂજા કરી, પછી આગળ વધી. આગળ જતા બે નાગ એકબીજાના પ્રાણના તરસ્યા થયા હોય તેમ જજુમથી લડતા હતા. રાણીએ બંનેને સમજાવીને શાંત કર્યા. થોડીક વાર થાક ખાઈને આગળ વધી, અન્ન જળ લીધા વગર 7 દિવસ સુધી ચાલતી રહી. ભૂખના લીધે આંખે અંધારા આવવા હતા, પણ પગ લથડિયા ખાતા હતા તોય હિંમતથી ચાલતી રહી. 8મે દિવસે એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ડળી પડી. ઋષિ દયાળુ હતા. રાણીને શીતળ જળ છાંટીને ભાનમાં લાવ્યા પછી બોલ્યા, હે બહેન, તું કોણ છે અને તારી આવી હાલત કેમ થઈ છે? રાણીએ અશ્રુભીના સ્વરે બધી વિગત જણાવી. તેની વાત સાંભળી ઋષિને દયા આવી અને બોલ્યા, હે દેવી, તે પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ પ્રભુને સેવ્યા છે, તેથી તારો આ જન્મ સાર્થક થઈ ગયો. પ્રભુ પુરુષોત્તમ તારા ઉપર ઘણા પ્રસન્ન થાય છે અને એમની કૃપાથી આ ક્ષણથી તારા સમસ્ત દુઃખોનો અંત આવે છે. તું મહેલે પાછી જા, વ્રતના પ્રભાવે તારી કાયા કંચન વરણી થશે, તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે જે તારી કીર્તિ વધારશે અને અંતકાળે તે વૈકુંઠ પામશે. રાણી પાછી ફરી, રસ્તામાં પેલા બે નાગ મળ્યા. રાણીએ બહેન કહીને બોલાવી અને ધનતા 7 ગાડા આપ્યા. આગળ જતા શિવાલય આવ્યું. રાણીએ શિવજીની પૂજા કરી જળ ચડાવ્યું. તરત જ શિવજીએ પ્રગટ થઈને સ્વહસ્તે પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા જ રાણીની કાયા કંચન વરણી થઈ ગઈ, જાણે ચંદ્ર સૂર્યના તેજ મળ્યા હોય એવું દેવતાઈ રૂપ થઈ ગયું. આગળ જતા ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી, તે મારી તરસથી પાવી છે, હું તને આ કળશ આપું છું, આમાંથી મો માગ્યા મિષ્ઠાન મળશે. રાણી ચાલતી ચાલતી પોતાના નગર પાસે આવી. નગરના દરવાજે ગાયનો ગોવાળ મળ્યો. રાણીનું સુંદર રૂપ જોઈ તે આભો બની ગયો અને દોડતો દોડતો રાજમહેલમાં ગયો અને રાજા રાણીને સમાચાર આપ્યા કે રાણીજી આવ્યા છે, સાક્ષાત દેવીમાં જેવું રૂપ છે. રાજા રાણી આ વાત સાંભળીને અચરજ પામ્યા અને દોડતા નગરના દરવાજે ગયા તો રાણીનું તેજ જોઈને આભા બની ગયા. રાણી તો કરેલા વહેરથી અપરાધ ભાવ અનુભવી અને પશ્ચાતાપ કરવા લાગી. રાજા રાણીએ અણમાનીતીની માફી માંગી. પુરુષોત્તમ પ્રભુને રાજા રાણીનું હૃદય પલટાવી નાખ્યું. રાણીને વાજતે ગાજતે સામયો થયા. સમય જતા રાણીએ પુત્રને જન્મ આપ્યો. જીવનભર સુખ ભોગવીને રાણી અંતકાળે સહદેવે સ્વર્ગ ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનારા સર્વ ભક્તજનોને ફળજો. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આ હતો પુરુષોત્તમ ભગવાનનો કથા અધ્યાય 29મો, સંધ્યા કાળના નિયમો અને અમૃત ધારા અણમાનીતી રાણીની વાર્તા. હું આશા રાખું છું કે આ અધ્યાય સાંભળીને તમને ઘણો આનંદ થયો હશે. આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો. મને સાંભળવા માટે આભાર.
અને સૌને મારા રાધે રાધે.